અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની આગાહીના પગલે સમગ્ર તાલુકામાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. બગસરા શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરમાં ફરી વળ્યા છે, તો ભારે વરસાદથી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે તિરુપતિનગર વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે બગસરા તાલુકામાં ગત રોજ મંગળવાર મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદથી સવારે 8 વાગ્યા સુધીમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેને પગલે બગસરા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા દલિત વિસ્તારમાં આસોપાલવ સોસાયટી, મેઘાણીનગર, જીનપરા સહિત ઘણી જગ્યાએ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો ધોધમાર વરસાદથી બગસરા અમરેલીના માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ધોધમાર વરસાદને લઈને શહેરમાં રાત્રિ જ વીજળી ગુલ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બગસરાનો જીવાદોરી સમાન મુંજાસર ડેમમાં પાણીની આવક ચાલુ થતાં હાલની સપાટી 18 ફૂટ પહોંચી છે. તો મુંજિયાસર ડેમ 75% ભરાયો છે. તો બગસરામાં પડેલ વરસાદી પરિસ્થિતિ લઈને જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. ગત રાત્રિથી આજ સવારે 8 વાગ્યા સુધીમાં બગસરા તાલુકામાં, ખાસ કરીને બગસરા શહેર વિસ્તારમાં આશરે 90 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયેલ છે, અને સવારે 6 થી 8ની વચ્ચે જ એમાં 50 મિલીમીટર જેટલો આશરે વરસાદ નોંધાયેલ છે, જેના હિસાબે પાણી ભરાવાના અમુક જગ્યાએથી પ્રશ્નો અને ફરિયાદ આવેલ છે. જે સંદર્ભમાં અમરેલીથી બગસરા જતાં જેઠિયાવદર ગામ પાસે રોડ છે એ હાલ પાણી ભરાવાથી બંધ થઈ ગયેલો હતો, પરંતુ વહીવટીતંત્ર દ્વારા થોડી કામગીરી કરીને હાલ મોટા વાહનો પૂરતો ચાલુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વિસ્તારો, જેમાં ખાસ કરીને નદીપરાના વિસ્તાર તેમજ વાલ્મીકી માં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી, નગરપાલિકા સાથે સંકલન કરી અને આ બાબતે વહીવટીતંત્ર દ્વારા જે જૂનું બિલ્ડિંગ છે એ કોઈને સ્થળાંતર માટે ઓપન કરી નાખવામાં આવેલ છે. આ ઉપરાંત નગરપાલિકાની સાધન સામગ્રી, ફાયર ફાઈટર વગેરે પણ અમે સ્ટેન્ડ બાય રાખેલ છે, અને કોઈ પણ ફરિયાદ આવે તો તાત્કાલિક નિવારણ કરવા માટેની કામગીરી હાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત મામલતદાર શ્રી, TDO શ્રી, આ ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા અમારા દ્વારા ઘણી બધી વિસ્તારોની સવારથી સતત મુલાકાત લેવાની કામગીરી હાલ ચાલુ છે. અને હાલ વરસાદ રોકાઈ ગયેલો છે, પરિસ્થિતિ કાબૂમાં છે, પાણી ઉતરવાના ચાલુ થઈ ગયા છે, હાલ કોઈ પણ પ્રકારની એવી ગંભીર સમસ્યાઓ નથી. બગસરા પંથકમાં સવારે 4 વાગ્યાથી 6 વાગ્યામાં વધારે વરસાદ પડી છે, 77 મિલીમીટર આ 2 કલાકમાં, અને 6 વાગ્યાથી 8 વાગ્યામાં 51 મિલીમીટર વરસાદ પડી, એના પછી વરસાદ થોડી ઓછી થઈ છે. પ્રોપર બગસરા નગરપાલિકા વિસ્તારમાં વાલ્મીકી વાસમાં થોડું પાણી ભરાણું હતું, જેને ધ્યાને લેતા નગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું અને ત્યાં લોકોને ખસેડવાની પ્રક્રિયા ચાલુ કરી. હાલ ત્યાં પાણી ઓછું છે, ઉતરી ગયું છે અને કોઈ એવી તકલીફ નથી. બગસરા નજીક, બગસરાથી અમરેલી જતા જેઠિયાવદર નજીક રસ્તા ઉપર પાણી હાલ ઓવરટોપ થાય છે, ત્યાં વાહન વ્યવહાર અમે બંધ કરી દીધા છે. સ્થાનિક તંત્રના અધિકારી અને કર્મચારી મોજૂદ છે, પોલીસ તંત્ર પણ મોજૂદ છે. અપેક્ષા છે કે આજ સાંજ સુધી પાણી ઉતરતા વાહન વ્યવહાર ચાલુ થઈ જશે. એ જ રીતે અમરેલીથી બગસરા ઉપર પાણીયા નજીક પણ પાણી ઓવરટોપ થાય છે અને ત્યાં પણ વાહન વ્યવહાર અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. અમરેલી તાલુકાના પણ કેરાલા અને ભંડારિયા ગામમાં પણ પાણી આવવાની ન્યૂઝ મળી છે. ત્યાં પાણી જે છે એક સીમ સુધી પહોંચ્યા છે, પણ ગામતળમાં પાણી નથી અને રિપોર્ટ મળતા હાલ બંને ગામોમાં કોઈ તકલીફ નથી. ઓવરઓલ તમામ તાલુકાના કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે 24 કલાક. અમારા જિલ્લાના પણ કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે. તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ તાલુકાથી લઈને જિલ્લા કક્ષા તમામ એક્ટિવ છે, સતર્ક મોડમાં છે, અને કોઈપણ વિસ્તારમાં વરસાદને રિલેટેડ કોઈ નેગેટિવ એવી ન્યૂઝ ના આવે અને નેગેટિવ બનાવ ના બને એના માટે તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.